રૂપાલાના નિવેદન બાદ રોષનો મામલો, જેમાં રૂપાલાને દિલ્હી બોલાવ્યાની ખબર સામે આવી છે. સૂત્રો દ્વારા માહિતી મળી છે, ક્ષત્રિય સમાજના વિરોધને લઈને દિલ્હી બોલાવ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. ક્ષત્રિય સમાજ ઉમેદવાર બદલવાની માંગ પર અડગ છે ત્યારે પુરૂષોત્તમ રૂપાલાને દિલ્હી બોલાવ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે, ક્ષત્રિય સમાજનો જે પ્રકારે વિરોધ થઈ રહ્યો છે તે વિરોધને ખાળવા હવે પુરૂષોત્તમ રૂપાલાને દિલ્હી બોલાવ્યા હોવાની ચર્ચા થઈ રહી છે. સૂત્રો પાસેથી આ માહિતી મળી રહી છે, ક્ષત્રિય સમાજ ઉમેદવાર બદલવાની માંગ પર અડગ છે. પછી વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા સની મેયડ પાસેથી. સની, જે રીતે ક્ષત્રિય સમાજ એમની માંગ પર અડગ છે કે પુરૂષોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવામાં આવે અને તેના માટે જ હવે તેમને દિલ્હી બોલાવ્યા છે, સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે, શું વધુ માહિતી? મિથુન, જે રીતના વાત કરવામાં આવે તો પુરૂષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ ઉપર જે ટિપ્પણી કરવાનો મામલો છે, પુરૂષોત્તમ રૂપાલાને દિલ્હીનું ભેડું આવ્યું છે, સૂત્ર તરફથી માહિતી મળી રહી છે. ક્ષત્રિય સમાજના વિરોધને લઈને દિલ્હી બોલાવી હોવાના સંકેત મળી રહ્યા છે. 3 તારીખના રોજ તેઓને દિલ્હી દરબારમાં હાજર થવા હાઈકમાન્ડની આદેશ આવ્યો હોવાના સૂત્ર તરફથી માહિતી મળી રહી છે. ક્ષત્રિય સમાજ ટિકિટ બદલવાને માંગને લઈને અડગ છે, તો બીજી તરફ અહીંયા પુરૂષોત્તમ રૂપાલા સામેનો આ વિરોધ છે તેને લઈને પુરૂષોત્તમ રૂપાલાને 3 તારીખે દિલ્હી બોલાવી હોવાના સંકેત છે તે સામે આવી રહ્યા છે. જી જી જી, આભાર સની માહિતી આપવા બદલ.